ભરૂચ દહેજ માર્ગ ઉપર આવેલ કેસરોલ ગામ નજીકના ટોલટેક્સ ખાતે ભરૂચ રજીસ્ટ્રેશનની ખાનગી બસ પાસે ટોલ વસૂલવામાં આવતો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી 6 લેનમાં તબદીલ કરવામાં આવ્યો છે. આ માર્ગ ઉપરથી પસાર થતા 2XL થી મલ્ટી XL વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. ભરૂચ દહેજ માર્ગ ઉપરથી 2-વ્હીલર 3-વ્હીલર્સ LMV ST બસ અને ભરૂચ પાર્સિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેવામાં વાગરા તાલુકાના વેંગણી ગામમાં રહેતા ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓ પાસે ભરૂચ રજીસ્ટ્રેશનની એક લક્ઝરી બસ છે, પરંતુ બસની નંબર પ્લેટ વડોદરાની હોવાથી કેસરોલ ગામ નજીક આવેલ ટોલટેક્સ ખાતે ટોલ સંચાલકો અટકાવી ટોલની માંગણી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે ભરત ગોહિલે ટોલટેક્સના સંચાલકોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ટોલ સંચાલકો એકના બે નહીં થતાં ટોલ બુથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો. જો ટોલ બુથના સંચાલકો માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ટોલ સંચાલકે ભરૂચ પાર્સિંગની બસ નહીં હોવા છતાં 50% ડિસ્કાઉન્ટ આપી ખાનગી બસને પ્રવેશવા દેતા હોવાનું જણાવ્યું હતું.